સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા ભવિષ્ય કાર્યક્રમમાં હું છું આપની સાથે નીરુ પંડ્યા. શું છે આજના આપણા કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે જલ્દીથી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત આપણે આજના પંચાંગથી કરીએ. આજનો પંચાંગ 17 એપ્રિલ 2019, વાર બુધવાર, તિથિ તેરસ, માસ ચૈત્ર, તેમજ પક્ષ શુક્લ ચાલી રહ્યું છે અને નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે. યોગ ધ્રુવ બની રહ્યો છે. વાત કરીએ સંવત્સર વિક્રમ 2076 અને સક સંવત 1941 વિક્રમ સંવત ચાલી રહ્યું છે, જ્યારે આજનો સૂર્યોદય સમય 6 કલાક અને 6 મિનિટથી રહેશે અને આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ રહેશે, જે 7 કલાક અને 16 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન, આ સમય દરમિયાન જે બી કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર સિંહ રાશિના મોટા અક્ષરથી રહેશે. 7 કલાક અને 16 મિનિટ બાદ જે બી કોઈ બાળકનો જન્મ થશે તો તેમનું નામાક્ષર કન્યા રાશિના પઠાણ અક્ષરથી રહેશે, કેમકે 7 કલાક અને 16 મિનિટ બાદ ચંદ્ર મહારાજનું ભ્રમણ સિંહ રાશિથી થઈને કન્યા રાશિમાં થાય છે. તો આ તો હતું દર્શક મિત્રો આજનું પંચાંગ. હવે એક નજર કરીએ આજની 12 રાશિઓ, જેમાં સૌ પ્રથમ રાશિ છે મેષ, જેમના નામાક્ષર છે અલઈ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને ન ધારેલા લાભની આશા આજે પૂરી થશે. નોકરીમાં ઉન્નતિ પણ જણાશે. સામાજિક પ્રતિષ્ઠા વધવાની આજે પૂરેપૂરી શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. દર્શક મિત્રો વાત કરીએ વૃષભ રાશિ વિશે, જેમના નામાક્ષર છે બહુ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવક વધારવાના પ્રયત્ન ફળવાના છે, સાથે નોકરી ધંધામાં પણ સફળતા મળશે. રાજકીય વ્યક્તિથી લાભ રહેશે, તેમજ વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. મિથુન રાશિ, જેમના નામાક્ષર છે કચ્છ અગાઉ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. યાત્રા પ્રવાસથી લાભ રહેશે. મિલકત કોર્ટ કચેરીના પ્રશ્નો આજે ઉકેલાશે. સગાઈ લગ્નના કાર્યમાં અવરોધો દૂર થતા જણાશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કર્ક રાશિ, જેમના નામાક્ષર છે ડહ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. મિત્રો અને પાર્ટનર સાથે મતભેદો દૂર પણ થશે, સાથે નોકરીમાં આજે દિવસ વ્યસ્ત રહેશે. જીવનસાથીનો સાથ સહકાર સારો એવો મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ મહેનત કરતા ઓછું પરિણામ મળશે. દર્શક મિત્રો વાત કરીએ હવે સિંહ રાશિ વિશે, જેમના નામાક્ષર છે મઠ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. હરીફોથી આજે સાવધાન રહેવું. નવી યોજના અમલમાં મૂકતા પહેલા એક વખત અવશ્ય વિચાર કરી લેવું. કોઈ પણ જાતના આજના દિવસે ઉતાવળા નિર્ણય ન લેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કન્યા રાશિ હવે જોઈએ તો, જેમના નામાક્ષર છે પઠણ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. વધુ પડતા આજે વિચાર પણ ન કરવા જોઈએ. ઉપરાંત આજે કોઈ પણ કામ કરતા પહેલા આરાધ્ય દેવનું ધ્યાન કરી પછી એ કાર્યની શરૂઆત કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. દર્શક મિત્રો વાત કરીએ હવે તુલા રાશિ વિશે, જેમના નામાક્ષર છે રથ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે અચાનક કોઈ શુભ સમાચાર પણ મળી આવશે. કોઈ પ્રશ્નોના સમાધાન માટે વડીલો સાથે ચર્ચા કરવાથી લાભ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે ખાસ કરીને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. હવે જોઈએ વૃશ્ચિક રાશિ, જેમના નામાક્ષર છે નય. આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે અમુક લોકોથી એટ્રેક્શન પણ વધી શકે છે, જે તમારા માટે ક્યાંક ને ક્યાંક નુકસાનદાયી પણ રહેશે. અધિકારી વર્ગ સાથે પ્રવાસનો યોગ રહેશે. ગુસ્સો બને ત્યાં સુધી અવોઇડ કરવો. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. દર્શક મિત્રો વાત કરીએ હવે ધનુરાશિ વિશે, જેમના નામાક્ષર છે ભ, ધ અને ઢ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. નોકરીમાં આજે ઈમાનદાર બનશો તો લાભ અવશ્ય મળશે. આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે લાલચથી દૂર રહેજો. ઉપરાંત આજે કર્જમાં આજે રાહત મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે કોઈ નવી તક પ્રાપ્ત થવાના યોગો જણાઈ રહ્યા છે. હવે જોઈએ મકર રાશિ, જેમના નામાક્ષર છે ખજ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન પણ કરી શકશો. આજે કોઈ પણ જાતના ઉતાવળા નિર્ણય ન લેવા, સાથે સ્વાસ્થ્યની કાળજી પણ રાખવી. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો રહેશે. હવે જોઈએ કુંભ રાશિ, જેમના નામાક્ષર છે ઘ, સ, સ અને શ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. ઉપરાંત આજે પરિવાર માટે સમય ફાળવજો. સામાજિક કાર્યમાં સફળતા પણ મળશે. આર્થિક લાભની શક્યતા સારી એવી જણાઈ આવે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દર્શક મિત્રો વાત કરીએ હવે આકાશમંડળની સૌથી છેલ્લી રાશિ, જે છે મીન, જેમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે પ્રવાસથી લાભ,
લાભ રહેશે, તેમજ ઉપરાંત ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ બની રહે જેમાં તમારું મન પૂરવાઈ રહેશે અને તમારું મન આનંદિત રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખાસ કરીને સમયનો સદુપયોગ કરીને કરવો જોઈએ. દર્શક મિત્રો, આ તો હતી આજના દિવસમાં આજનું પંચાંગ અને આજની 12 રાશિઓ. અને હવે હું તમને એક સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ પણ જણાવીશ. તો આજના એસ્ટ્રો ટિપ્સમાં દર્શક મિત્રો હું તમને વાત કરીશ કે જે તમારા જન્મકુંડળીમાં યોગો છે એના વિશે. તમારા જન્મકુંડળીમાં, ખાસ કરીને આજે સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સમાં તમને જણાવીશ કે તમારા જન્મકુંડળીમાં જો તમારું નવમા સ્થાન, એટલે કે જે આપણું ભાગ્યસ્થાન કહેવાય છે, જો કોઈ જાતક પારિજાતકની જન્મકુંડળીમાં ભાગ્યસ્થાનમાં રાહુ હોય તો તેના ઉપાયમાં હનુમાનજીની અર્ચના પૂજા કરવાથી, તેમજ અને કેતુ બિરાજમાન હોય તો ગણેશજીની પૂજા કરવી જોઈએ. મિત્રો, આપણે ઘણી વખત મંદિરે પણ જતા હોઈએ છીએ. મંદિરમાં અનુક્રમે ડાબી અને જમણી બાજુ હનુમાનજી અને ગણેશજી બિરાજમાન હોય છે. તો મંદિરમાં તમે જ્યારે પ્રવેશ કરો છો તો તમારા માઇન્ડમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે આ બંને ભગવાન કાર્યરત હોય છે. અને મંદિરમાં જમણી બાજુ અને ડાબી બાજુ ક્રમશઃ આ મૂર્તિ હોવાનું માત્ર દર્શનથી જ રાહત થઈ જાય છે. દર્શક મિત્રો, કુંડળીના આવા અનેક યોગની આપણે ચર્ચા કરીશું આવતીકાલે. ત્યાં સુધી રજા લઉં છું. જય ગણેશ, જય મહાદેવ અને સર્વને મારા.